શહેરોની વધતી જતી વસ્તી અને ટ્રાફિકના ભારણથી બચવા માટે રિંગ રોડ એ કેન્દ્ર અને રાજ્ય સરકારનો મહત્વનો પ્રોજેક્ટ છે. નવસારી શહેરને ટ્રાફિકથી બચાવવા માટે 30 કરોડ જેટલી માતબર રકમ આપીને રિંગ રોડ બનાવવામાં આવ્યા. માત્ર એક જ વર્ષમાં 30 કરોડના ખર્ચે બનેલા રિંગ રોડ ધોવાઈ ગયા અને પરિણામે રાજકીય ગરમાવો આવ્યો. મહત્વનું છે કે નવસારી નગરપાલિકાનું વિસ્તરણ કરીને 8 ગામ અને 1 નગરપાલિકાનો સમાવેશ કરાયો, જેમાં 3.5 લાખ જેટલી વસ્તી હવે નવસારી શહેરની થઈ ચૂકી છે. શહેરના વિકાસ માટે એક છેડેથી બીજા છેડે જઈ શકાય તેના માટે મોટા રસ્તા બનાવવાનું શહેરના મોપીઓ અને રાજકીય નેતાઓએ નક્કી કર્યું હતું, જેમાં નવસારી નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી મોટી રકમ રિંગ રોડ બનાવવા માટે આપવામાં આવી. 10 વર્ષ પહેલા શરૂ થયેલો રિંગ રોડ હજુ પણ અધૂરો જ છે, જેમાં નવો બનેલો રિંગ રોડ એક જ વર્ષમાં ખોદાઈ જતા વાહન ચાલકોની સ્થિતિ કથળી રહી. ખખડધજ બનેલા રિંગ રોડ પર વધેલો વાહન વ્યવહાર લોકોને પરેશાન કરી રહ્યો છે, જેથી લોકો પણ શાસકો અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. પરંતુ આટલો ટાઈમ થયો હોવા છતાંય આખો રોડ પૂરો થયો જ નથી, અને જ્યાં પણ આ લોકોએ રોડ બનાવેલા ત્યાં મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, હેવી વેહિકલની અવર જવર ખૂબ જ વધી ગઈ છે, અને જે પૂરતા પ્રમાણમાં એની જે ક્વોલિટી ક્વોન્ટિટી જે આની સચવાઈ જોઈતી હતી તે ટાઈપનો રિંગ રોડ બનાવવામાં આવ્યો નથી. અહીંથી મોટા વેહિકલો જે જાય છે તેના લીધે તે ખાડા પડે છે. રિંગ રોડનું જે કામ રિપેરિંગ કરવાનું કામ છે એ 2 દિવસથી ચાલુ કરી દેવામાં આવેલું છે, અને રિંગ રોડ ટૂંક સમયની અંદર પાછો યથાવત થઈ જશે. થોડું કામગીરી વધારે ભારણ હોવાના કારણે આ કામ થોડું લંબાયેલું છે, પણ હવે કામગીરી શરૂ થઈ ગઈ છે 2 દિવસથી, એટલે ટૂંક સમયમાં કામ પૂરું થઈ જશે અને રિંગ રોડ પાછો